नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज आप भणीशू धोरण 5 विषय छे सामान्य ज्ञान। तो चलो तमे बधा पण सामान्य ज्ञान खोलो। खोली बधाए सामान्य ज्ञान एमां पाठ 13 खोलो। पाना नंबर 24 ऊपर छे पाठ 13 तर्क कसोटी। एमां आपणे आ बधी जे आकृति छे एना विषे आपणे 10 आकृति विषे माहिती मेळवी लीधी ने। हवे पेज फेरवो। 11મી આકૃતિ છે, ત્યાંથી આગળ આપણે કરવાની છે। તો એમાં જો પ્રશ્ન આકૃતિ છે, પૂછી છે એ જોડી અને એક ત્રિકોણ અને નીચે બે ત્રિકોણ આડા લખાય છે। હવે ઉત્તરવાહીમાં આપણે એ સાચી આકૃતિ શોધવાની છે। તો એ જો એ જે પ્રશ્ન આકૃતિ પૂછી છે એવી છે તો કે નથી, તો કે કેમ, તો કે ઉપર બે આપ્યા છે, ઉપર આપણને બે ત્રિકોણ આપ્યા છે, જ્યારે પ્રશ્ન આકૃતિમાં આપણને એક જ આપી છે અને નીચે બે આપ્યા છે, એટલે એ ન થાય, આમાં નીચે એક જ આપ્યું છે। પછી બી જો પ્રશ્ન આકૃતિ જે પૂછી છે એવી જ છે ઉત્તર આકૃતિ બી નંબરની, એ જ પેલું જુઓ, એક જ છે, આ નીચે બે જ છે, પછી આ બે લીટા છે તો કે હા, પછી વળાંક છે આવી રીતના તો કે હા, જેવી પ્રશ્ન આકૃતિ પૂછી છે એવી બી ઉત્તર આકૃતિમાં બી નંબરની આકૃતિ એવી ને એવી જ છે। તો હવે સી નંબરમાં જોઈએ તો કે ઈ ખોટી આકૃતિ છે, કેમ, તો કે ઉપર તો બરાબર છે પણ નીચે આપણને એક ઊંધું અને એક ખોડું એવી રીતના ત્રિકોણ આપ્યું છે, જેવી પ્રશ્ન આકૃતિમાં નથી પૂછ્યું। પછી જુઓ તમે ડી નંબર, તો કે એમાં ઉપર બે આપ્યા છે ઊંધું અને અવળું અને નીચે એક આપ્યું છે, એટલે ઈ પણ ખોટી થઈ। તો સાચી કઈ થઈ, તો કે બી, એટલે અહીંયા ચોરસખાનામાં તમારે બી કરવાનું। પછી જુઓ બાર, જેવી પ્રશ્ન આકૃતિ પૂછી છે એવી રીતના આપણે ઉત્તર આકૃતિમાં જોઈએ, તો એ જોઈએ, એમાં તો એ જેવું ને જેવું છે તો કે નથી, તો કે શેની ખામી છે, જે આપણને અહીંયા ત્રિકોણ આપ્યું છે નામ કરીને એ નથી એમાં। પછી બી જો, બી જેવી પ્રશ્ન આકૃતિ છે એવી ને એવી છે આ બધું, તો કે હા, ત્રિકોણ ચોરસ બિંદુ એ બધું સરખું જ છે। હવે સી જોઈ લઈએ, તો એમાં શું ભૂલ છે, તો કે આપણને અહીંયા ચોરસ આપ્યું છે અને અહીંયા કેવું લંબચોરસ કરીને આપ્યું, પ્રશ્ન આકૃતિ કેવું પૂછ્યું છે, ચોરસ છે, અને આપણને સી જવાબની આકૃતિ આપી છે એમાં કેવું છે, તો કે લંબચોરસ, એટલે એ પણ ખોટું થયું। અને હવે જોઈએ આપણે ડી, તો કે ડી કેવું છે, તો કે એ પણ ખોટું છે, તો કેમ, આપણને અહીંથી ગોળાકાર બે આપી દીધા છે, જ્યારે આપણને અહીંયા ત્રિકોણ જેવું કીધું છે પ્રશ્ન આકૃતિમાં છે, એટલે એ પણ ખોટી થઈ। તો સાચી કઈ થઈ, તો કે બી, એટલે અહીંયા કરવાનું બી। પછી હવે 13, ષટ્કોણ આપ્યું છે, એરાની નિશાની, ચોરસની, ત્રિકોણની ને મીની આવીને આવી પ્રશ્ન આકૃતિ પૂછી છે એવી ઉત્તર આકૃતિ જોઈએ, તો એ નંબરની જોઈએ, સાચી છે, તો કે ના, તો શું ભૂલ છે, તો કે આપણને એરો ઉપરની બાજુ આપ્યું છે, નીચેની બાજુએ નથી આવી। બી નંબરની જોવો જોઈએ, તો કે એમાં શું ભૂલ છે, તો કે વિન્ડો આપણને વ્હાઈટ આપ્યું છે જ્યારે આમાં બ્લેક પૂછ્યું છે। પછી સી નંબરની જો છે, એરો બરાબર જ છે, ચોરસ તો ચોરસ જ છે, ત્રિકોણ ને વિન્ડો ત્રણેય બધું સરખું જ છે, ને ષટ્કોણાકાર બધું સરખું જ છે, તો કે હા। પછી હવે ડી નંબરની જોઈએ, એમાં શું ભૂલ છે, તો કે ત્રિકોણ આપણને અહીંયા આપ્યું છે ને આ એરો અહીંયા આપ્યો છે એ બે ભૂલ છે, એટલે એ પણ ખોટી થઈ। તો સાચી કઈ થઈ, તો કે સી। પછી 14, જો એમાં પ્રશ્ન આકૃતિ પૂછી છે એવી હવે આપણે ઉત્તર આકૃતિમાં જોઈએ, તો એ નંબરની જો સરખી છે, આપણને અહીંયા બે ચોરસ આપ્યા છે, તો એ પણ છે, આમ ત્રિક આપ્યું છે એ પણ છે, ને અહીંયા ગોળાકાર એક બ્લેક વ્હાઈટ આપ્યું છે એ પણ છે, ને લંબ ચોરસ છે એ ચોરસ છે, તો કે હા, એવી ને એવી છે। પણ પછી હવે આપણે બી જોઈ લઈએ, એમાં શું ભૂલ છે, તો કે આ બાજુ આપણને ચોરસ આપ્યા છે પ્રશ્નાકૃતિમાં, જ્યારે ઉત્તર આકૃતિમાં આ બાજુ છે બે કોણ, એટલે એ ભૂલ છે। અને સીમાં, તો કે આપણને અહીંયા બ્લેક કરીને આપ્યું છે જે નથી, અને આમાં જે છે એમાં આપ્યું નથી, એટલે એ પણ ખોટી થઈ। અને આમાં, તો કે આપણને આમ નીચે જ કરી દીધું છે, લીટાની નીચે જ, જ્યારે આ સાઈડમાં છે ચોરસ છે ને, એટલે એ પણ ભૂલ છે, એટલે સાચી કઈ થઈ, તો કે એ જ। હવે 15મું જુઓ, એમાં આપણને બે ગોળ ત્રિકોણ આપ્યા છે, એક ત્રિકોણ આખું મોટું આપ્યું છે ઊંધું જ, અને વચ્ચે ગોળ કરીને ઝીણું ગોળ આપ્યું છે પ્રશ્ન આકૃતિમાં એવી રીતે, તો ઉત્તર આકૃતિમાં આપણે પહેલું જોઈએ, પહેલું જોવો જોઈએ ઉત્તર આકૃતિમાં, તો કે
ए नंबर ની જો એ સાચી છે આકૃતિ ઉત્તરાકૃતિ માં તો કે ના તો કે કારણ શું તમને આમ જોશો તો તમને એવું જ લાગશે કે જેવી છે જ પણ થોડીક જ ભૂલ છે જ્યારે આ બે ત્રિકોણ છે એ બે વચ્ચેની પ્રશ્ન આકૃતિ માં વધુ ગેપ છે છે ને અને જ્યારે આમાં આપણને ગેપ વધુ દર્શાવ્યો નથી એટલે ખોટી પછી બી નંબર જો આ બે ત્રિકોણ આપણને સવળા આપી દીધા છે જ્યારે પ્રશ્નાકૃતિમાં આપણને એક ઊંધું એક સવળું અને એક ઊંધું આપ્યું છે અને ગોળ રાઉન્ડ વચ્ચે વચ્ચે આપ્યું છે જ્યારે આને એક ખૂણે આપ્યું છે એટલે બી પણ ખોટી થયું સી જો તો એક ત્રિકોણ બે બરાબર જ છે મોટું ત્રિકોણ એ બરાબર જ છું અને વચ્ચે ગોળ પણ બરાબર જ છે તો સાચી કઈ થઈ તો કે સી નંબરની આકૃતિ હવે ડી જોઈ લે એમાં શું ભૂલ છે તો કે આ બે તો બરાબર જ છે પરંતુ છે ગોળ આપ્યું છે મોટા ત્રિકોણમાં અને હજી વચ્ચે પણ એક ગોળ છે એટલે એ ભૂલ છે એટલે એ ખોટી થઈ તો સાચી કઈ થઈ તો કે સી હવે સોળમું જો સ્માઈલી ઉપર આપ્યું છે બે હાથ અને ચોર લંબચોરસ આપ્યું છે પ્રશ્નાકૃતિ એવી રીતના પૂછી છે તો હવે એ નંબરની ઉત્તરાકૃતિ જોઈએ આપણે જો જોઈ એવું ને એવું લાગે છે તો કે શું કે ના તો ક્યાં ભૂલ છે તો કે જ્યાં આ સ્માઈલ આપ્યું છે ત્યાં આપણને આ જે મૂંઠું આપ્યું છે ને એ આમ કરીને આપ્યું છે ને આમાં આપણે પ્રશ્નાકૃતિમાં જો અલગ છે ને એટલે એ ખોટી હવે બી નંબરની જો સ્માઈલી આપ્યું છે એ બરાબર જ વળાંકને બધું આપ્યું છે બે આડા એ પણ બરાબર જ છે ને નીચે લંબચોરસ એ પણ બરાબર છે એટલે સાચી કઈ થઈ તો કે બી નંબર તો પણ હવે સી નંબરમાં જોઈએ ખોટું શું છે તો કે આ બરાબર જ છે પણ અહીંયા આપણને હાવ ટૂંકું એવું આપ્યું છે જ્યારે સેજ લાંબુ છે પ્રશ્નાકૃતિમાં ઈ અને આ બે જે લીટાઈ પછી એક ઉપર ને એક નીચે એવી રીતના નથી હવે ડીમાં જોઈએ આ તો બરાબર જ છે પણ આ જે લીટા છે ઊંધા આપણને આપ્યા છે એટલે એ પણ ખોટી થઈ તો સાચી કઈ થઈ તો કે બી નંબર તો અહીંયા લખવાનું તમારે બી હવે સત્તરમું જોઈ લઈએ તો એમાં જો આપણને એક ગોળ આપ્યું છે પછી ષટકોણ જેવું આપ્યું છે તો આ બે આપણને રંગ પૂરીને આપી દીધા છે ને બે કોરા લાગ્યા છે તો એમાં એ જોઈએ તો કે એ કેમ જો ઉત્તરાકૃતિમાં એ જો સાચું છે તો કે શું કે ના તો કે કેમ તો કે જો ઉત્તરાકૃતિ જે છે આ એ આકૃતિ છે આપણને જો આ બધા એ રીતે આમ કરીને અહીંયા પ્રશ્નાકૃતિમાં આમ આવ્યા છે અને જ્યારે અહીંયા આમ ત્રિકોણ નથી થતું આડું લીટું થાય છે જો થાય છે ને પછી આમ થાય છે અને પ્રશ્નાકૃતિમાં આમ ત્રિકોણ કરીને થાય છે એટલે એ નંબરની ખોટી બી જોવું તો કે બી એમાં પણ આપણને આ જે પ્લસની નિશાની વચ્ચે જે કરીને આપી છે એ આપણને અહીંયા અડાડી દીધી છે આ બે જ્યારે એ પ્રશ્નાકૃતિમાં એ અડાડેલી નથી આપી ખાલી ઊભી જ લીટી અડાડેલી આપી છે હવે સી જો તો કે આ ત્રિકોણ આ ષટકોણ બને છે તો કે હા પછી ઊભી લીટી આપી છે એ પણ બરાબર છે ને ગોળ પણ બરાબર છે તો સી નંબરની કઈ થશે એ સાચી થશે જેવી પ્રશ્નાકૃતિ પૂછી છે એવી સી નંબરની છે એટલે સી સાચી થાય પછી ડી જોઈ લઈએ તો ડીમાં શું છે તો કે જે આ ડી લીટી છે અડાડી દીધી છે એ ભૂલ છે એટલે એ ખોટી થઈ તો સાચી કઈ એક થઈ તો કે સી એટલે જવાબમાં શું આવશે સી સમજાણો વિદ્યાર્થી મિત્રો આવી રીતના સમજીને તમારે સામાન્ય જ્ઞાનમાં આ વિકલ્પ પૂરી લેવાના છે હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું નમસ્તે